શાંતિ 29/12/2023 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, પ્રશ્નોમાં મૂંઝાવાનું છોડી મન મના ભાવ રહો, બાપ અને વારસાને યાદ કરો, પવિત્ર બનો અને બનાવો. પ્રશ્ન છે, શિવ બાબા આ બાળકોથી પોતાની પૂજા નથી કરાવી શકતા કેમ? ઉત્તર છે, બાબા કહે છે હું આપ બાળકોનો મોસ્ટ ઓબિડિયન્ટ સર્વન્ટ છું, આપ બાળકો મારા માલિક છો, હું તો આપ બાળકોને નમસ્તે કરું છું. બાપ છે નિરહંકારી, બાળકોએ પણ બાપ સમાન બનવાનું છે. હું આ બાળકોથી પોતાની પૂજા કેવી રીતે કરાવીશ? મારા પગ પણ નથી જેને તમે ધોઈ શકો. તમારે તો ખુદાઈ ખિદમતગાર બની વિશ્વની સેવા કરવાની છે. ગીત છે, નિર્બલ સે લડાઈ બલવાન કી, યે કહાની હૈ દિયે ઓર તૂફાન કી. ઓમ શાંતિ. નિરાકાર શિવ ભગવાન ઉવાચ. શિવ બાબા નિરાકાર છે અને આત્માઓ જે શિવ બાબા કહે છે એ પણ અસલમાં નિરાકાર છે. નિરાકારી દુનિયામાં રહેવા વાળા છે. અહીં પાર્ટ ભજવવા સાકાર બન્યા છો. હવે આપણને બધાને તો પગ છે, શ્રી કૃષ્ણને પણ પગ છે, પગ પૂજાય છે ને. શિવ બાબા કહે છે હું તો છું ઓબિડિયન્ટ, મારા પગ નથી જે તમને પગ ધોવડાવું અથવા પૂજા કરાવું. સંન્યાસી પગ ધોવડાવે છે ને, ગ્રહસ્થી લોકો જઈને એમના પગ ધોવે છે. પગ તો મનુષ્યના છે, શિવ બાબાને પગ જ નથી જે તમારા પગની પૂજા કરવી પડે, તમારે પગની પૂજા કરવી પડે. આ છે પૂજાની સામગ્રી. બાપ કહે છે હું તો જ્ઞાનનો સાગર છું, હું પોતાના બાળકોથી કેવી રીતે પગ ધોવડાવું? બાપ તો કહે છે વંદે માતરમ, માતાઓને પછી શું કહેવાનું છે? હા, ઊભા થઈને કહેશે શિવ બાબા નમસ્તે. જેવી રીતે સલામ માલિકમ કહે છે ને, તે પણ બાપને પહેલા નમસ્તે કરવા પડે છે. કહે છે આઈ એમ મોસ્ટ ઓબિડિયન્ટ, બેહદનો સર્વેન્ટ છું. નિરાકાર અને નિરંકારી કેટલા છે, પૂજાની તો વાત જ નથી. મોસ્ટ બિલવર્ડ ચિલ્ડ્રેન જે મિલકતના માલિક બને છે એમનાથી કેવી રીતે પૂજા કરાવશે? હા, નાના બાળકો બાપને પગે પડે છે કારણ કે બાપ મોટા છે. પરંતુ હકીકતમાં તો બાપ બાળકોના પણ સર્વેન્ટ છે, જાણે છે કે બાળકોને માયા ખૂબ હેરાન કરે છે. બહુ જ કડક પાઠ છે, ખૂબ અપાર દુઃખ હજુ આવવાના છે. આ આખી બેહદની વાત છે, ત્યારે જ બેહદના બાપ આવે છે. બાપ કહે છે દાતા હું એક જ છું, બીજા કોઈને પણ દાતા ન કહી શકાય. બાપ પાસેથી બધા માંગે છે, સાધુ લોકો પણ મુક્તિ માંગે છે. ભારતના ગ્રહસ્થી લોકો ભગવાન પાસેથી જીવન મુક્તિ માંગે છે. તો દાતા એક થઈ ગયા. ગાયન પણ છે સર્વના સદગતિ દાતા એક. સાધુ લોકો જ્યારે સ્વયં જ સાધના કરે છે તો બીજાઓને પછી ગતિ સદગતિ કેવી રીતે આપી શકે? મુક્તિ ધામ અને જીવન મુક્તિ
બંનેનો પ્રોપરાઇટર એક જ બાપ છે, એ પોતાના સમય પર આવે છે એક જ વાર, બીજા બધા જન્મ મરણમાં આવતા રહે છે. આ એક જ વાર આવે છે જ્યારે કે રાવણનું રાજ્ય ખતમ થવાનું હોય છે, એના પહેલા આવી નથી શકતા, ડ્રામામાં પાર્ટ જ નથી. તો બાપ કહે છે, તમે મારા દ્વારા મને હમણાં ઓળખ્યા છે, મનુષ્ય નથી જાણતા તો સર્વવ્યાપી કહી દીધું છે. હમણાં તો છે રાવણ રાજ્ય, ભારતવાસી જ રાવણને બાળતા રહે છે, તો સિદ્ધ છે રાવણ રાજ્ય ભારતમાં છે, રામ રાજ્ય પણ ભારતમાં છે. આ વાતો રામ રાજ્ય સ્થાપન કરવા વાળા જ સમજાવે છે કે કેવી રીતે હવે રાવણ રાજ્ય છે. આ કોણ સમજાવે છે? નિરાકાર શિવ ભગવાન વાચ. આત્માને શિવની કહેવાશે. આત્માઓ છે બધા શાલિગ્રામ. શિવ એકને જ કહેવાય છે, શાલિગ્રામ તો અનેક હોય છે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. તે બ્રાહ્મણ લોકો જે યજ્ઞ રચે છે એમાં એક મોટું શિવલિંગ અને નાના નાના શાલિગ્રામ બનાવીને પૂજા કરે છે. દેવીઓ વગેરેની પૂજા તો વર્ષે વર્ષે થાય છે. આ તો રોજ માટીના બનાવે છે અને પૂજા કરે છે. રુદ્રનું ખૂબ માન હોય છે. શાલિગ્રામ કોણ છે એ તો જાણતા નથી. તમે શિવ શક્તિ સેના પતિતોને પાવન બનાવો છો, શિવની પૂજા તો થાય છે, શાલિગ્રામ ક્યાં જાય? તો ઘણા મનુષ્ય રુદ્ર યજ્ઞ રચી શાલિગ્રામોની પૂજા કરે છે. શિવ બાબાની સાથે બાળકોએ પણ મહેનત કરી છે, શિવ બાબાના મદદગાર છે. એમને કહેવાય છે ખુદાઈ ખિદમતગાર. ખુદ નિરાકાર પણ જરૂર કોઈ શરીરમાં આવશે ને. સ્વર્ગમાં તો ખિદમતની દરકાર નથી. શિવ બાબા કહે છે, જુઓ આ મારા ખિદમતગાર બાળકો છે, નંબરવાર તો છે ને, બધાની પૂજા તો કરી ન શકાય. આ યજ્ઞ પણ ભારતમાં જ થાય છે. આ રહસ્ય બાપ જ સમજાવે છે. તે બ્રાહ્મણ લોકો અથવા શેઠ લોકો થોડી જાણે છે. હકીકતમાં આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. બાળકો પવિત્ર બની ભારતને સ્વર્ગ બનાવે છે. આ મોટી હોસ્પિટલ છે જ્યાં યોગ દ્વારા આપણે એવર હેલ્ધી બનીએ છીએ. બાપ કહે છે, મને યાદ કરો, દેહ અહંકાર પહેલો નંબર વિકાર છે, જે યોગ તોડે છે. બોડી કોન્શિયસ થાવ છો, બાપને ભૂલો છો, ત્યારે જ પછી બીજા વિકાર આવી જાય છે. આ યોગ નિરંતર લગાવવો ખૂબ મહેનત છે. મનુષ્ય શ્રી કૃષ્ણને ભગવાન સમજી એમની પૂજા કરે છે, પરંતુ એ પતિત પાવન તો નથી જેમના પગ પૂજાય. શિવ તો છે જ પગ વગરના. એ તો આવીને માતાઓના સર્વેન્ટ બને છે અને કહે છે, બાપ અને સ્વર્ગને યાદ કરો તો ફરી તમે 21 જન્મ રાજ્ય કરશો. 21 પેઢી ગવાયેલી છે, બીજા ધર્મમાં નથી ગવાતી. કોઈ પણ ધર્મવાળાને 21 જન્મ સ્વર્ગની બાદશાહી નથી મળતી. આ પણ ડ્રામા બનેલો છે,
દેવતા ધર્મવાળા જે બીજા ધર્મમાં મિક્સ થઈ ગયા છે તે પછી નીકળી આવશે. સ્વર્ગના સુખ તો અપ્રમપાર છે. નવી દુનિયા નવા મકાનમાં સારું સુખ હોય છે, થોડું જૂનું થવામાં કંઈક ન કંઈક ડાઘ થઈ જાય છે, પછી રિપેરિંગ કરાય છે. તો જેવી રીતે બાપની મહિમા અપ્રમપાર છે, તેવી રીતે સ્વર્ગની મહિમા પણ અપ્રમપાર છે. જેના માલિક બનવાનો તમે પુરુષાર્થ કરી રહ્યા છો, બીજા કોઈ સ્વર્ગના માલિક બની ન શકે. આપ બાકો જાણો છો, વિનાશના સિંહ ખૂબ દર્દનાક છે. એના પહેલા બાપ પાસેથી વારસો લઈ લેવો જોઈએ. બાપ કહે છે, હવે મારા બનો, અર્થાત ઈશ્વરીય ગોદ લો. શિવ બાબા ઊંચા છે ને, તો એમની પ્રાપ્તિ બહુ જ છે. સ્વર્ગના સુખ અપ્રમપાર છે. નામ સાંભળતા જ મુખમાં પાણી આવે છે. કહે પણ છે, ફલાણા સ્વર્ગ પધાર્યા, સ્વર્ગ પ્યારું લાગે છે ને. આ તો છે જ નર્ક. જ્યાં સુધી સતયુગ ન થાય ત્યાં સુધી સ્વર્ગમાં કોઈ જઈ ન શકે. બાપ સમજાવે છે, આ જગત અંબા જઈને પછી સ્વર્ગના મહારાણી લક્ષ્મી બને છે, પછી બાળકો પણ નંબર વાર બને છે. મમ્મા બાબા વધારે પુરુષાર્થ કરે છે, રાજ્ય તો ત્યાં બાળકો પણ કરશે ને, ફક્ત લક્ષ્મી નારાયણ તો નહીં કરશે. તો બાપ આવીને મનુષ્યથી દેવતા બનાવે છે, ભણાવે છે. જો કહે છે શ્રી કૃષ્ણ ભણાવે છે, તો પછી શ્રી કૃષ્ણને તો લઈ ગયા છે દ્વાપરમાં. દ્વાપરમાં તો દેવતા હોતા નથી. સંન્યાસી કહી ન શકે કે અમે સ્વર્ગમાં જવા માટે રસ્તો બતાવીએ છીએ, એમના માટે તો ભગવાન જોઈએ. કહે છે મુક્તિ, જીવન મુક્તિના દ્વાર કળિયુગના અંતમાં ખુલશે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. હું છું શિવ રુદ્ર અને આ છે શાલિગ્રામ. આ બધા શરીરધારી છે. મેં શરીરની લોન લીધેલી છે. આ બધા બ્રાહ્મણ છે. બ્રાહ્મણ વગર આ જ્ઞાન કોઈમાં હોતું નથી, શુદ્રોમાં પણ નથી. સતયુગમાં દેવી દેવતાઓ તો પારસ બુદ્ધિ હતા, જે બાપ જ હમણાં ભણાવે છે. સંન્યાસી કોઈને પારસ બુદ્ધિ બનાવી ન શકે. ભલે સ્વયં પવિત્ર છે, છતાં પણ બીમાર થઈ પડે છે. સ્વર્ગમાં ક્યારેય બીમાર નહીં પડશો, ત્યાં તો અપાર સુખ છે. એટલે બાપ કહે છે પૂરો પુરુષાર્થ કરો. રેસ હોય છે ને, આ છે રુદ્રમાળામાં પરોવવાની રેસ. અહમ આત્માને દોડ લગાવવાની છે યોગની. જેટલો યોગ લગાવશો તો સમજશે આ તીવ્ર દોડી રહ્યા છે, એમના વિકર્મ વિનાશ થતા જશે. તમે ઉઠતા બેસતા ચાલતા ફરતા યાત્રા પર છો. બુદ્ધિયોગની આ બહુ જ સારી યાત્રા છે. તમે કહો છો આવા સ્વર્ગના અપ્રમ અપાર સુખ મેળવવા માટે પવિત્ર કેમ નહીં રહીશું? અમને માયા હલાવી નથી શકતી. પ્રતિજ્ઞા કરવાની હોય છે, અંતિમ જન્મ છે, મરવાનું તો છે જ, તો કેમ નહીં બાપ પાસેથી વારસો લઈ લઈએ? કેટલા બાબાના બાળકો છે, પ્રજાપિતા છે, તો જરૂર નવી રચના રચે છે. નવી રચના હોય છે બ્રાહ્મણોની. બ્રાહ્મણ છે રૂહાની સોશિયલ વર્કર.
દેવતાઓ તો પ્રારબ્ધ ભોગવે છે, તમે ભારતની સર્વિસ કરો છો એટલે તમે જ સ્વર્ગના માલિક બનો છો. ભારતની સર્વિસ કરવામાં બધાની સર્વિસ થઈ જાય છે. તો આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર શિવને કહેવાય છે, ન કે શ્રી કૃષ્ણને. શ્રી કૃષ્ણ તો સ્વર્ગના પ્રિન્સ છે, ત્યાં આ યજ્ઞ વગેરે હશે નહીં. હમણાં છે રાવણ રાજ્ય, આ ખલાસ થવાનો છે, પછી ક્યારે રાવણ બનાવશે જ નહીં. બાપ જ આવીને આ જંજીરોથી છોડાવે છે. આ બ્રહ્માને પણ જંજીરોથી છોડાવ્યા ને, શાસ્ત્ર વાંચતા વાંચતા શું હાલત થઈ છે? તો બાપ કહે છે, હવે મને યાદ કરો. બાપને યાદ કરવાની હિંમત નથી, પવિત્ર રહેતા નથી, ફાલતુ પ્રશ્ન પૂછતા રહે છે. તો બાપ કહે છે, મન મના ભવ, જો કોઈ વાતમાં મૂંઝાવ છો તો એને છોડી દો. મન મના ભવ, એવું નહીં કે પ્રશ્નનો રેસ્પોન્ડ ન મળ્યો તો ભણવાનું જ છોડી દઈએ. કહે છે, ભગવાન છે તો રેસ્પોન્ડ કેમ નથી આપતા? બાપ કહે છે, તમારું કામ છે બાપ અને વારસાથી. ચક્રને પણ યાદ કરવું પડે, તે પણ ત્રિમૂર્તિ અને ચક્ર દેખાડે છે. લખે છે, સત્યમેવ જયતે, પરંતુ અર્થ નથી સમજતા. તમે સમજાવી શકો છો? શિવ બાબાને યાદ કર્યા તો સૂક્ષ્મ વતનવાસી બ્રહ્મા વિષ્ણુ શંકર પણ યાદ આવી જશે. અને સ્વદર્શન ચક્રને યાદ કરવાથી વિજયંતી થઈ જશો. જયતે એટલે માયા પર જીત મેળવવી, કેટલી સમજની વાત છે. અહીં કાયદો છે, હંસોની સભામાં બગલા બેસી ન શકે. બીકે જે સ્વર્ગની પરી બનાવે છે એમના પર ખૂબ જ જવાબદારી છે. પહેલા જ્યારે કોઈ આવે છે તો એમનાથી હંમેશા આ પૂછો, આત્માના બાપને જાણો છો? પ્રશ્ન જે પૂછે છે તો જરૂર જાણતા હશે. સંન્યાસી વગેરે આવું ક્યારેય નથી પૂછતા, તે તો જાણતા જ નથી. તમે તો પ્રશ્ન પૂછશો, બેહદના બાપને જાણો છો? પહેલા તો સગાઈ કરો, બ્રાહ્મણોનો ધંધો જ આ છે. બાપ કહે છે, હે આત્માઓ, મારી સાથે યોગ લગાવો, કારણ કે મારી પાસે આવવાનું છે. સતયુગી દેવી દેવતાઓ લાંબા કાળથી અલગ રહ્યા છે, તો પહેલા જ્ઞાન પણ એમને જ મળશે. લક્ષ્મી નારાયણે 84 જન્મ પૂરા કર્યા છે, તો એમને જ પહેલા જ્ઞાન મળવું જોઈએ. મનુષ્ય સૃષ્ટિનું જે ઝાડ છે એમના પિતા છે બ્રહ્મા, અને આત્માના પિતા છે શિવ. તો બાપ અને દાદા છે ને, તમે છો એમના પૌત્ર, એમનાથી તમને જ્ઞાન મળે છે. બાપ કહે છે, હું જ્યારે નર્કમાં આવું ત્યારે તો સ્વર્ગ રચું. શિવ ભગવાન ઉવાચ, લક્ષ્મી નારાયણ ત્રિકાળદર્શી નથી, એમને આ રચનાનું જ્ઞાન નથી. તો પરંપરા કેવી રીતે ચાલે? ઘણા સમજે છે, આ તો ફક્ત કહેતા રહે છે, મોત આવ્યું કે આવ્યું, થતું તો કંઈ નથી. આના પર એક દ્રષ્ટાંત પણ છે ને, એમને કહ્યું વાઘ આવ્યો વાઘ આવ્યો, પરંતુ વાઘ આવ્યો નહીં. છેવટે એક દિવસ વાઘ આવી ગયો, બકરીઓ બધી ખાઈ ગયો. આ વાતો બધી અહીંની છે. એક દિવસ કાળ ખાઈ જશે, પછી શું કરશો? ભગવાનનો કેટલો ભારી યજ્ઞ છે, પરમાત્મા સિવાય તો આટલો મોટો યજ્ઞ કોઈ
રચી ન શકે. બ્રહ્માવંશી બ્રાહ્મણ કહેવડાવી પવિત્ર ન બન્યા તો આ મર્યા. શિવ બાબા સાથે પ્રતિજ્ઞા કરવાની હોય છે. મીઠા બાબા, અમને સ્વર્ગના માલિક બનાવવા વાળા બાબા, હું તો તમારો છું, અંત સુધી તમારો થઈને રહીશ. આવા બાપને અથવા સાજનને ફારકતી આપી તો મહારાજા મહારાણી બની નહીં શકો. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સાચા ખુદાઈ ખિદમતગાર બની ભારતને સ્વર્ગ બનાવવામાં બાપને પવિત્રતાની મદદ કરવાની છે. રૂહાની સોશિયલ વર્કર બનવાનું છે. બીજું, કોઈ પણ પ્રકારના પ્રશ્નમાં મૂંઝાઈને ભણતર નથી છોડવાનું. પ્રશ્નોને છોડી બાપ અને વારસાને યાદ કરવાના છે. આજનું વરદાન, હદોથી પાર રહી બધાને પોતાના પણાની મહેસૂસતા કરાવવા વાળા અનુભવી મૂર્ત ભવ. જેવી રીતે દરેકના મનથી નીકળે છે મારા બાબા, એવી રીતે બધાના મનથી નીકળે કે આ મારા છે, બેહદના ભાઈ છે અથવા બહેન છે, દીદી છે, દાદી છે, ક્યાંય પણ રહો છો પરંતુ બેહદ સેવાના નિમિત્ત છો. હદથી પાર રહીને બેહદની ભાવના, બેહદની શ્રેષ્ઠ કામના રાખજો. આ છે ફોલો ફાધર કરવું. હમણાં આનો પ્રેક્ટિકલ અનુભવ કરવો, કરો અને કરાવો. આમ પણ અનુભવી વૃદ્ધને પિતાજી કાકાજી કહે છે. એવી રીતે બેહદના અનુભવી અર્થાત બધાને પોતાના પણાની મહેસૂસતા થાય. સ્લોગન છે, ઉપરાંત સ્થિતિ દ્વારા ઉડતી કળામાં ઉડતા રહો તો કર્મરૂપી ડાળીના બંધનમાં ફસાશો નહીં. ઓમ શાંતિ. Thank you.